અંકલેશ્વરમાં કોરોના દર્દીને સેન્ચુરી પૂરી કરી 102 પર પહોંચી ગયા છે. બુધવારના રોજ વધુ 7 કેસ નોંધાયા છે, જ્યારે 9 દર્દીને કોરોના હરાવતા રજા આપવામાં આવી છે. અંકલેશ્વરમાં લોકડાઉનના 3 તબક્કા સુધી એક પણ કેસ નોંધાયો ન હતો, જે બાદ લોકડાઉન 4માં 6 કેસ સામે આવ્યા હતા, જે અનલોક 1 અને 2માં વધીને સીધા 102 પર પહોંચી ગયા છે. બુધવારના રોજ અંકલેશ્વરમાં કુલ 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં જયાબેન મોરી હોસ્પિટલના ટ્રસ્ટી અને રોટરી પૂર્વ પ્રમુખ ઉદ્યોગ અગ્રણી હિતેન આનંદપુરા તેમજ તેમના પુત્રવધુ શિવાનીબેન પણ કોરોનાની ચપેટમાં આવતા તેમને કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ જયાબેન મોરી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા જેસમમાં થોમસ પણ કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ દરમિયાન કોરોનાનો ચેપ લાગતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ગંગાજમના સોસાયટી ખાતે રહેતા નીનાક ગાંધી તેમજ નીલમાધવ સોસાયટી ખાતે રહેતા ચેતન્ય હજારીવાલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અંધારા ગામ ખાતે આવેલ શિવમનગર ખાતે દિલીપ શાહ તેમજ ગાર્ડન સિટી કોસંબરી ખાતે હિમાંશુ દોશી પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમને પણ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં કુલ 102 કોરોના દર્દી નોંધાયા છે. જિલ્લા કોરોના દર્દી સંખ્યામાં ભરૂચ બાદ અંકલેશ્વર તાલુકો બીજા નંબરે આવી ગયો છે. બુધવારના રોજ 9 જેટલા કોરોના દર્દીઓ કોરોનાને મહાત આપી તેમને રજા આપવામાં આવી છે. તેમજ હાલ 53 દર્દી સારવાર હેઠળ છે. તેમજ 8 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરની મલ્ટી નેશનલ જીવનરક્ષક દવા બનાવતી લ્યુપિન લિમિટેડ કંપનીમાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે. કંપની કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 18 પર પહોંચી છે. 18 જેટલા કામદારો કોરોના પોઝિટિવ આવતા કંપનીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કંપની આ પૂર્વે જ પ્લાન્ટ બંધ કરી તકેદારી પગલાં માટે તમામ કર્મચારીઓનો આરોગ્ય સર્વે તેમજ પ્લાન્ટ સેનિટાઇઝર કરવામાં આવી રહ્યું છે.